सौ मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना व्यवसाय विकास प्रोजेक्ट अंतर्गत आजे मारे तमने 24मी स्किल विषय नी बात करवी छे। आ पहला मैं तमने 23मी सेशन्स विषय नी बात करेली अने 23मी सेशन्स नी अंदर जे बात करी के तमे तमारा जे वस्तुओ छे ए वस्तुने बताओ अथवा तो ए जोवे ए प्रकारे एने आमंत्रण आपो। आजे मारे वात जे करवानी छे वात बहु अगत्यनी छे अने बहु चोक्कस प्रकारनी वात छे जेमा मारे बतावुं छे के वेचाण कळा माटेनी छ महत्वनी बाबतो। दोस्तो वेचाण कळा केवी रीते करवी एनी जुदी जुदा प्रकारनी केटलीक बाबतो तो मैं आगळना विडियोमां तमने कीधेली छे पण आजे मारे एक चोक्कस व्यक्ति जे चोक्कस प्रकारे वेचाण करवा माटे मने मळेली एना अनुसंधाननी भूमिका उपरनी मारे वात करवी छे। मित्रो लगभग 2007 ना गाळानी वात छे ज्यारे हूँ मुक्तानंद बापूना ज्ञान तुला प्रोजेक्ट ना अनुसंधान में पुस्तकों तैयार करवा माटेनो एक प्रोजेक्ट कर्यो तो अने ए वक्ते याज्ञिक रोड उपरनी मारी ऑफिस पर हूँ लगभग 6:30-7 नी आसपास बैठो तो त्यां बराबर एक 22 वर्षनी एक छोकरी त्यां ऑफिस में आवे छे। लगभग बधा काम पूरु करीने गया था ए छोकरी ऑफिस में आववानी रजा मांगी अने आवतानी साथे एकदम उत्तम रीते उमंग साथे एमने एम कीधु के गुड इवनिंग सर। એનો જે એપ્રોચ હતો એ એપ્રોચ એવા પ્રકારનો હતો કે મને એ ઘણા વખતથી ઓળખતી હોય એવું મને લાગ્યું એટલે મેં એમને કીધું કે તમે મને ક્યારેય આગળ મળ્યા છો? ત્યારે એમણે કીધું કે ના હું ક્યારેય આગળ મળી નથી, પહેલી જ વખત આવી છે। પણ એનો એપ્રોચ એકદમ ઉમંગવાળો, એકદમ ઉત્સાહી અને હાસ્યથી ભરપૂર અને પૂરેપૂરા જોશપૂર્વક એની એન્ટ્રી હતી। મિત્રો મારે કહેવું છે કે કોઈ પણ તમે વેચાણ કરવા માટે જાઓ ડાયરેક્ટ સેલિંગ માટે ત્યારે આ એપ્રોચ એ ખૂબ અગત્યનો એપ્રોચ હતો એવું મને પોતાને લાગ્યું। મને આવતા વે મને પૂછ્યું કે હું તમને પહેલી જ વાર મળું છું પણ મેં તમારી વિશે ઘણું બધું સાંભળ્યું છે, મારે તમને થોડાક પ્રશ્નો પૂછવા છે, તમે 4-5 મિનિટનો તમારો સમય લઉં। મેં એમને કીધું કે બેન તમે લઈ શકો છો, મને વાત કરી શકો છો। મને એને એક ધારા પ્રશ્નો 8-10 પ્રશ્નો પૂછી લીધા અને દરેક માટે એમ કીધું કે તમે આનો જવાબ યસ કે નો માં આપો। મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમને યુવાનોના વિકાસ માટેનો બહુ રસ છે એટલે મારી યસ કેવો જ પીડો, તમે યુવાનો માટેના લેક્ચરો આપો છો અને યુવાનોને બહુ આગળ વધવા માટેના કેટલાક પ્રોગ્રામો પણ કરો છો એટલે મારી યસ કેવો જ પીડો। એણે એમ કીધું કે તમને પુસ્તકો વાંચનનો બહુ શોખ છે, મારી યસ કેવું જ પીડું, તમે કેટલાય પુસ્તકો લખ્યા છે મેં એને યસ જ કેવું પીડું, તમારા જીવનની અંદર ખૂબ આક્રમક રીતે તમે પ્રયત્ન કરો છો, મારી યસ કેવું જ પીડું। અને આવા પ્રકારના મને લગભગ 10-એક પ્રશ્નો પૂછ્યા કે જેનો જવાબ મારે યસ જ આપવો પડે અને એ યસ આપ્યા પછી મને તરત જ એણે એમ કીધું, એણે ટેબલ ઉપર એ જ્યારે આવી ત્યારે બરોબર એક 10 પુસ્તકનો એક સેટ પડેલો હતો। મને એને કીધું કે તમે પુસ્તકોનો તમને શોખ છે માટે હું તમારા માટે ખાસ સિલેક્ટ કરીને આ 10 પુસ્તકનો એક સેટ લાવી છે જેને માટે મેં ખૂબ પ્રયત્ન કર્યો છે, તમને વાંચનનો શોખ છે અને ખાસ કરીને મોટિવેશનલ અને યુવાનો માટેના પુસ્તકો તમને વધારે ગમે છે એટલે એ લેવલના જ મેં આ પુસ્તકો તમારે માટે લીધા છે। પુસ્તકનું છાપેલી કિંમત તો 3,000 છે પણ મને 50% કમિશનથી મળે છે, પણ મારે તો તમને માત્ર 2,000 રૂપિયામાં જ આપવા છે એટલે 1,500 પુસ્તકોની કિંમત મને પડે છે અને 500 રૂપિયા હું માત્ર સર્વિસ ચાર્જ લઈશ। મિત્રો એમણે એમ ન કીધું કે હું વેચવા માટે આવી છું,
હું સર્વિસ આપવા માટે આવી છું. તમને પુસ્તકો ગમે છે એટલે તમને સારા સારા પુસ્તકો ક્યાંયથી તમારે બહાર ભેગા કરવા પડે એ પ્રકારની પરિસ્થિતિ ન થાય એટલે મેં પસંદ કરી અને હું તમારી પાસે આવી છું. મારા માટે હા પડ્યા છે છૂટકો જ નહોતો, કારણ કે એમને પોતે જે કમિશન મળે છે કમિશન પણ મને આપી દીધેલું, માત્ર ને સર્વિસના 500 રૂપિયા જ લીધેલા. અને એ અનુસંધાને એણે એમ કીધું કે ખરેખર આ પુસ્તકો તમે લઈ લો. હું તમને ખાતરી આપું છું કે આ પુસ્તકો બહુ ઉત્તમ છે અને તમે આ પુસ્તકો ખરેખર વાંચશો ત્યારે તમને પોતાને ખૂબ ગમશે, મને યાદ કરશો. મને એમ થયું કે આ દીકરી બેન બહુ આક્રમક છે, એનો સેલ્સમેન કરવાની પાવર બહુ ઉત્તમ છે. એટલે મેં એમને પૂછ્યું કે તમે શું વ્યવસાય કરો છો, ત્યારે એમ કીધું કે બસ હું આ માત્ર ડાયરેક્ટ સેલિંગ જ કરું છું, અત્યારે હું માત્ર પુસ્તકોની જ ભૂમિકા ઉપર કામ કરું છું. એટલે મેં એમને કીધું કે કેવી રીતે, તો કે જેમ તમને મોટિવેશનલના પુસ્તકોનો શોખ છે એમ કેટલાક ઉદ્યોગપતિ હોય તેને ઉદ્યોગના પુસ્તકો હું પસંદ કરી અને એને બતાવું, કેટલાકને સ્પોર્ટ્સના પુસ્તકોનો રસ હોય તેને સ્પોર્ટ્સના પુસ્તકો આપું, કેટલાકને બહેનોને કોઈ વિકાસની ભૂમિકામાં બહેનોના પુસ્તકો હોય તો હું એને એ આપું, કોઈને રસાયણ વિજ્ઞાનના શોખ હોય એવી વ્યક્તિ મને ખબર હોય તો હું એને રસાયણ વિજ્ઞાનના પુસ્તકો લઈને આપું. એને પોતાને કયો શોખ છે, એ કઈ રીતે કામ કરે છે એની પહેલાં હું તપાસ કરી લઉં. હું કદાચ એને ઓળખતી ન હોઉં તો પણ હું એને એના પ્રકારના પુસ્તકો પહોંચાડવા માટે પસંદ પણ કરું, પહોંચાડું પણ ખરી અને એનો માત્ર હું સર્વિસ ચાર્જ લઉં. મને કમિશન મળે એ બધું જ હું એને આપી દઉં. મિત્રો, મારે એમ કહેવાનું છે, ખૂબ અગત્યની વાત થઈ. મેં ફરીવાર પૂછ્યું કે બેન મારે તમે બેસો. એણે મને કીધું કે મારી ઉંમર 22 વર્ષ છે અને તમે મને તમે કહેશો એ બરોબર નથી, તું કહીને બોલાવો એ કે. એણે આત્મીયતા બાંધવા માટેનો પ્રયત્ન એણે શરૂ કર્યો, એટલે કે રેપો બાંધવા માટે. મિત્રો, સેલ્સ કરવા માટે તમારે આત્મીયતા ઊભી કરવી પડે અને એ આત્મીયતા ઊભી કરવા માટેના એણે પૂરા પ્રયાસ કર્યા. એટલે મેં એમને પૂછ્યું કે તમે કેટલા પુસ્તકો વેચી શકો છો ને એમાં તમને મળે કેટલા પૈસા. એટલે એણે એમ કીધું કે આજે હું જે કામ કરું છું એ કામની અંદર તમે કલ્પના ન કરી શકો એટલા પૈસા મને મળે છે. મેં એમને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે આજે કેટલી વ્યક્તિઓને આ પુસ્તકો આપવા માટે ગયા હતા. ત્યારે એણે એમ કીધું કે આજના દિવસે હું 48 થી 50 વ્યક્તિને હું મળવા ગઈ હતી. મેં કીધું તમે કેટલા કલાક કામ કરો છો, તો કે હું સવારમાં વહેલા ઘરેથી 7 વાગે નીકળું, 7:30 થી 8:30 અમે 4-5-6 બહેનપણીઓ એક જગ્યાએ ભેગા થઈએ અને ત્યાં અમે આનંદ કરીએ, નાચીએ, મજા કરીએ, એટલે કે માત્ર ને માત્ર અમે અમારા પોતાના મગજને ચાર્જ કરીએ. અને એ ચાર્જ કર્યા પછી અમે તરત 10 વાગે નીકળી જઈએ, રાત્રે 10 વાગ્યા સુધી અમે કામ કરીએ. મેં પછી ફરીવાર પૂછ્યું કે આજે તમે 48-50ને જ્યારે મળ્યા ત્યારે તમને એમાંથી કેટલા જણા એ પુસ્તક લીધા, તો કે તમારા સહિત 6 થી 7 વ્યક્તિએ પુસ્તકો મારે લીધા અને 7 વ્યક્તિમાંથી મને 500 રૂપિયા મળ્યા અને આ 3500 રૂપિયા મને આ આજના દિવસે મળ્યા. મેં એમને ફરીવાર પૂછ્યું કે 6 કે 7 તમારા પુસ્તકો લીધા અને 48-50માંથી તમને લગભગ 42-43 તમને ના પાડી, તો એ ના પાડવાથી તમને નિરાશા ઉત્પન્ન થઈ? ત્યારે એણે એમ કીધું કે કોઈ પણ બાબતમાં રિજેક્શન ઊભું થાય ત્યારે એને પ્રેમ કરો. કોઈ પણ આપણને ના પાડે એટલે આપણને ખબર પડે કે એને હા પડાવવા માટે શું કરવું અને એક નવી શક્તિ ગોતવા માટેનો એક પ્રયત્ન થાય. મને એમ થયું કે એણે પોતે ડાયરેક્ટ સેલિંગ માટે એક ચોક્કસ પ્રકારની ભૂમિકા તૈયાર કરી છે. પોતે સવારમાં વહેલા ઉઠીને 1 કલાક મનને ચાર્જ કરે અને પછી આખો દિવસ રોકેટની જેમ કામ કરે, સવારે 10 થી રાત્રે 10 સુધી 12-12 કલાક કામ કરે અને કોઈ પણ જાતની નિરાશા. મેં એમને કીધું કે અઠવાડિયામાં તમે કેટલા પુસ્તકો કેટલા વ્યક્તિને મળી શકો, એટલે કે હું અઠવાડિયાની અંદર લગભગ 350 થી 400 વ્યક્તિને મળું છું. કોઈ હોસ્પિટલમાં જાઓ, કોઈ ઓફિસમાં જાઓ,
कोई ने घरे जाओ हूँ 35-40 व्यक्ति ने એમાંથી તમારે કેટલા તમને ઓર્ડર મળે આખા અઠવાડિયાની અંદર ત્યારે એણે એમ કીધું કે આખા અઠવાડિયાની અંદર ટોટલ અમને જે ઓર્ડર મળે એની સંખ્યા ઘણી મોટી છે મળવાનું તો અમારે રોજના માનો કે 50 થાય એટલે 7 દિવસની અંદર તમે જે મળવાનું કહો છો એટલે 400 વ્યક્તિને કોન્ટેક્ટ કરી એમાંથી માત્ર 50 જ વ્યક્તિઓ છે અમારું આ પુસ્તક લઈ લીએ कोई उद्योगपति हो कोई अन्य प्रकार की हो 50 सेट ना ए भूमिका नी अंदर जे अपने मळे ई लगभग 3500-4500 रुपया मळे मैं परिवार पूछू कि तमे आटलू काम करो छो ने आटली बधी व्यक्ति तमने ना पाड़े छे तमने क्यारे निराशा नथी उत्पन्न थती तो के थाई छे क्यारे क्यारे केवू बने कि आखा दिवस नी अंदर एक पण सेट न जाय કોઈક વાર 4 સેટ જાય કોઈક વાર 10 સેટ વ્યા જાય ખબર ન પડી કે પણ જ્યારે 100 સેટ ન જાય ત્યારે એમ થાય કે 10-12 કલાક સુધી રખડવા પછી પણ કાંઈ વળ્યું નહીં ત્યારે પણ એમ થાય કે હિંમત હારી જઈએ પણ કામ કરવું જ પડે કારણ કે કામ કરીએ કારણ કે આ જે સેલ્સ છે ને એને પ્રેમ કરવો પડે અને એ પ્રેમ કરવા માટેની ભૂમિકા કારણ કે આ દુનિયાની અંદર મને એવી તાલીમ આપવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે ખરેખર વેચો છો ત્યારે જ તમે ખરેખર આગળ વધવાના છો વેચાણની એક મોટી તાકાત છે હું નોકરી કરું તો મને પૈસા ન મળે એટલા પૈસા મને આમાંથી મળે છે મને એમ થયું કે બેન બહુ પાવરફુલ છે બહુ હોશિયાર છે મેં એમને કીધું કે તમે અહીંયા મારી પાસે કામ કરી શકો ખરા ત્યારે એને જવાબ આપ્યો વિચાર કરો એ બેને જવાબ આપ્યો કે તમને મારો પગાર ન પોસાય 22 વર્ષની છોકરી એકદમ તાકાતવાળી મને કે મને તમને મારો પગાર ન પોસાય એટલે મેં એમને કીધું કે તમારે કેટલા પૈસા જોઈએ 30,000 35,000 50,000 કેટલા જોઈએ છે ત્યારે એણે એમ કીધું કે તમને ખબર નથી મારે તમને થોડીક વાત કરવી છે હું જ્યારે 14 વર્ષની હતી કે અને 14 વર્ષની અંદર હું જ્યારે ખરેખર મારા માતા અને પિતા બહુ સામાન્ય સ્થિતિ મારો નાનો ભાઈ અમે ભાડાના ઘરમાં રહીએ અમારી કોઈ આવક નહીં હું 14 વર્ષની ઉંમરે મને એમ થયું કે મારે કુટુંબનું ભરણ પોષણ કરવા માટે મારે કામ કરવું પડશે અને આ સેલ્સનું કામ કરવા માટે ડાયરેક્ટ સેલિંગ માટે મેં જુદા જુદા અનેક અખતરા કર્યા અને એ 14 વર્ષની ઉંમરે મેં શરૂઆત કરી 1-2 વર્ષના ગાળામાં મને તકલીફ પડી મુંજારો થાય કોઈ લે નહીં માલ કોઈ માલનો જવાબ ન આપે મને સરખી રીતે વાત ન કરે પણ તેમ છતાં પણ મને એમ કહેવામાં આવ્યું હતું કે આ દુનિયામાં તમારે જો જાજા પૈસા કમાવા હોય કરોડપતિ થવું હોય તો માત્ર ને માત્ર સેલિંગ એ સૌથી ઉત્તમ વ્યવસ્થા છે તમે વેચાણ કળામાં નિષ્ણાંત બનો અને એ રીતે હું ક્યારે વેચવા જતી નથી હું બધાને એમ જ કહું છું કે હું તમને ઉપયોગી થવા માટે જ આવી છું હું તમને મદદરૂપ થવા માટે જ આપી છું જેને જે જોતું હોય ગોતી 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 અને એ વસ્તુ એને પહોંચાડું એનું નામ તો મેં મદદ કરી કહી શકાય એની સાથોસાથ મારી કોઈ પણ વસ્તુમાં એનો મોટો વિશ્વાસ હોય અને એ વિશ્વાસને કારણે હું બહુ સારી રીતે કામ કરતી થઈ ગઈ તમને એમ થશે ને કે હું અત્યારે 50,000 રૂપિયા તમે મને કીધા પણ તમને ખબર નથી કે આજે આ 7-8 વર્ષની અંદર મારી ઉંમર 22 વર્ષ છે મારી પાસે એક ફર્સ્ટ ક્લાસ લગભગ 25-30 લાખનો એક ફ્લેટ છે મારી પોતાની ગાડી છે 8-10 લાખની અને મારા ભાઈનો ભણવાનો ખર્ચ પણ દર વર્ષે 5 લાખ જેટલો આવે છે આ બધી જ વસ્તુ મારી પાસે છે અત્યારે હું ગાડીમાં જ આવી છું 4-wheel અને 4-wheelમાં આટલા પૈસા મને તમે આપી શકો મેં એમને કીધું કે વાત સાચી છે એટલા પૈસા હું ન આપી શકું મારે તમને એમ કહેવું છે કે તો પછી તારે આટલી બધી કરવા પાછળ તારા મગજમાં આ વિચાર કેવી રીતે આવ્યો તો કે માત્ર એક જ વાત કે સેલ્સ એક તાકાત છે અને આ તાકાતનો ઉપયોગ જો કોઈ પણ માણસ જો કરે તો જીવનની અંદર ક્યાંના ક્યાં પહોંચી જાય એમાં કોઈ શંકા જ નથી આ વાત એણે બતાવી એણે
આપણે જોઈએ કે આ બેન જે વાત કરી એની અંદર કેટલા ગુણ હતા અને એ જે ગુણ છે એ છ બાબતો મને દેખાણી કે સૌથી પહેલા કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ વેચવા માટે જાઓ ત્યારે એને એવી પ્રશ્ન એના અંગત પૂછો કે જેનો જવાબ હા હોય, યસ હોય, યસ હોય, યસ હોય. એટલે કે તમારી સામે એ 10 વખત યસ બોલશે એટલે તમારી કોઈ પણ વસ્તુ છે એ તમે આપશો ત્યારે યસ જ બોલશે, ના પાડી જ નહીં શકે. આ પહેલી વાત. બીજી વાત, તમને કોઈ ના પાડે, મને રોજના 40-50 કે ના પાડતા હતા, તોય જેટલા ના પાડે એટલે મને રિજેક્શન ઉપર મેં પ્રેમ ઉભો કર્યો. ના પાડે એટલે નવું શું કરવું, શું કામ મને ના પાડી. અને ત્રીજી વાત કે ધગધગતી તમન્ના, દરરોજ અમે સવારની અંદર ડાન્સ કરીએ, નાચીએ, 1 કલાક નાચી બધા ભેગા થઈ અને પછી જેમ રોકેટ ઉડે ને એમ અમે ઉડીએ. તો મિત્રો, તમારે આ ત્રીજી બાબત પણ તમારે ખ્યાલ રાખવી પડે. ચોથી બાબત, કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યારે તમે કહેતા નહીં કે વેચવા માટે હું આવી છું કે આવ્યા છું, હું તમને મદદ કરવા માટે આવ્યો છું, તમારી સર્વિસ આપવા માટે આવ્યો છું, તમને જે જરૂરિયાત છે જરૂરિયાત પહોંચાડવા માટે હું આવી છું. વેચવા માટે આવવાની વાત કરશો તો એનો અર્થ એ થયો કે એને પૈસા ચૂકવવા પડે અને પૈસા એના હાથમાંથી જાય, પણ એને બદલે તમે એમ કહો કે હું તમને સર્વિસ આપવા આવી છું. અથવા તો તમે એને એમ કહી શકો કે હું તમને મદદ કરવા આવું છું, ત્યારે એના મનમાં પૈસા મારી પાસેથી જશે એ વાત ન આવે, તમારો માલ તરત જ લઈ લે. આ એની ચોથી વાત છે. અને તમે તમારું જે વસ્તુ છે એ વસ્તુ ઉપર તમને પૂરો આત્મવિશ્વાસ હોવો જોઈએ. આ આત્મવિશ્વાસ જો વસ્તુ ઉપર ન હોય તો કોઈ માલ ન લીએ. મને એણે પુસ્તકો આપ્યા ત્યારે એણે એમ કીધું કે તમને ગમે એવા પુસ્તકો, તમારા આ પુસ્તકો એટલા બધા ઉત્તમ છે કે હું બહાર કોઈ પણ જગ્યાએ પૂછું. આ બધું કલેક્શન, મેં એને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ કલેક્શન તમે કેવી રીતે કરો છો, તો કે આ કલેક્શન કરવા માટે હું હોમવર્ક કરું છું, ઘરે કામ કરું છું, કેટલાક માણસોને કામ આપું છું, હું કેટલાય પ્રકાશકોને પૂછું છું કે ભાઈ આ પુસ્તક, આ પુસ્તક, અને એમાંથી મને સારા લાગતા પુસ્તકો થોડું થોડું વાંચી અને મારી બેનપણીઓ એને વાંચવા આપું છું, અને એ મને એમ કે આ પુસ્તક સારું છે, આ પુસ્તક સારું છે, એટલે સારા સારા 10 પુસ્તકોનો હું સેટ બનાવું. મિત્રો, મારે તમને એમ કહેવાનું છે, આ બેન પછી મારી પાસે વારંવાર 15 મહિને 1 વાર આવતા જ, કારણ કે મારી સાથે રેપો બાંધી લીધો, એને આત્મીયતા કરવી લીધી, અને દરેક વખતે મારી પાસેથી કોઈ ને કોઈ પુસ્તકનો ઓર્ડર લઈ લે અને પુસ્તકો મને આપી દે. લગભગ 1.5 લાખ રૂપિયાના પુસ્તકો મેં એની પાસેથી લીધા હશે. હું આ વાત એટલા માટે કહું છું કે એણે મારી સાથે એની પોતાની જે આત્મીયતા હતી, મારી સાથે એણે જે લાગણી બતાવવાની હતી, અને મને એમ હતું કે યુવાનો આવા જ હોવા જોઈએ, એ બધી બાબતને કારણે હું એનાથી હંમેશા જે કોઈ વસ્તુ લઈને આવે એટલે મારાથી એ લઈ જ લેવા, હું ન ઈચ્છું તો લઈ લઉં. એનામાં એક સૌથી છઠ્ઠી બાબત અગત્યની હતી કે સેલ્સ એક મોટી તાકાત છે, અને એ મોટી તાકાત એવી છે કે જેની અંદર માણસો કરોડો રૂપિયા કમાઈ શકે. બનવા જોગ છે કે કદાચ તમારે 1-2 વર્ષ ભોગ આપવો પડે, પણ ત્યાર પછી તો તમે કમાઈ શકો. આજે એ 22 વર્ષની ઉંમરે મને મળેલી, લગભગ 13-14 વર્ષ પહેલાં મને મળી હતી, એટલે અત્યારે એની ઉંમર લગભગ 35-36 વર્ષની આસપાસની હોય, 35-36. સ્વિટ્ઝરલેન્ડમાં છે, સ્વિટ્ઝરલેન્ડની અંદર બહુ મોટો ઉદ્યોગ એણે કર્યો છે, ખૂબ સારું, સેલ્સ જ મેઇન વસ્તુ એની, સેલ્સ જ છે, અને એની પાસે કેટલા પૈસા હશે એ પણ મને ખબર નથી. સ્વિટ્ઝરલેન્ડની અંદર મારે જવાનું થયું, અને એ જવાનું થયું ત્યારે હું એને ઘરે પણ ગયો હતો અને મને ખબર પડી કે આ રીતે છે. મારા મિત્રો, સૌને મારે કહેવું છે કે તમે ડાયરેક્ટ સેલિંગની અંદર મૂંઝાઓ છો, તમને એમ થાય કે મારો માલ લેતા નથી, મને કોઈ આવે, પણ તમે વિચાર તો કરો કે 15 વર્ષની છોકરી હતી ત્યારથી શરૂ કર્યું, અને 22 વર્ષની છોકરીને મેં જોઈ હતી ત્યારે એને મોટી ભૂમિકા ઉપર જો પહોંચી ગઈ હોય, તો તમે થોડું વિચાર કરો. ના પાડે તો ચિંતા નહીં કરો. ફરી એકવાર હું તમને કહું કે આપણે શું શિક્ષણ આપી, પ્રશ્નો પૂછો,
जेना जवाब आवो होय अने ई प्रश्न एना अंगत होवा जोईए। प्रेम करो, रिजेक्शन ने ना पाड़े तेने प्रेम करो। तमे कोई ने कोई जग्याए जशो अने कोई माल तमारो नहीं लिए तोय तमने शिक्षण मळशे अने लिए तो पैसा मळशे। दररोज सवारमां चार्ज करो तमारा मनने अने आखो दिवस रॉकेटनी जेम उड़ो। वेचवा माटे मात्र मदद करवा माटे आव्यो छुं, वेचवा माटे नहीं। अने तमारी वस्तुनो पूरो आत्मविश्वास होवो जोईए अने सेल्स एक मोटी ताकत छे। हूँ फरीवार एक बार कहू छू, सेल्स एक मोटी ताकत है। ना पर हूँ तमने नेक्स्ट टाइम एक सारो वीडियो बताईश, आ ताकत केवी छे ना विषे ख्याल बताईश। आजना दिवसे आ वात ने पूरी गंभीरता थी समझो। तमे जो थाईका हो, तमे जो शुरू न करी शक्या हो, तमने शुरू करवामां हिम्मत न होय तो आ 22 वर्षनी छोकरीने याद करजो। अने छोकरीनुं नाम हतुं आनंदी व्यास, एक ब्राह्मणनी छोकरी। અને એ આ લેવલ ઉપર પહોંચી ગઈ અને એ ભૂમિકા ઉપર આપણે સૌ ભાઈઓ બહેનો એ લેવલ ઉપર પહોંચી જાય અને એ પ્રકારે થાય, આ મારો ઉદ્દેશ સરે તો મને પોતાને પણ આ કામ કરું છું એ ગમે અને ખૂબ આ રીતે થઈ શકે। ધન્યવાદ।